પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં દાતાઓના સહયોગથી નવી બનાવવામાં આવેલ સર્વેલન્સ સ્ટાફ, સીસીટીવી કંટ્રોલ રૂમ જેવી અલગ અલગ 6 ઓફિસોનું ઉદ્ઘાટન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ તથા દાતાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. આ નવી તૈયાર કરેલી ઓફિસોમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનના પ્રિમાઇસીસમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવામાં આવેલ છે, જેમાં ડી સ્ટાફ સર્વેલન્સના રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને બીટ માટે જે રૂમની રિક્વાયરમેન્ટ છે, આ રૂમના ઇનોગ્રેશન માટે અહીંયા જે દાતાશ્રીઓ સહયોગ આપેલ છે, લોકલ જે કંપનીઝ છે એના તરફથી, અને આજના પ્રોગ્રામમાં અહીંયા અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા સાહેબ તથા અહીંયાના બધા સર્વ આગેવાનો, સર્વ સમાજના આગેવાનો અને આજે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવામાં આવેલ છે એના ઉદ્ઘાટન પ્રસંગે જે આજનો કાર્યક્રમ હતો, જેમાં અંજાર પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમમાં બધા લોકો ઉપસ્થિત રહીને અને આ બધાનું આજે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરવામાં આવેલ છે એનું ઉદ્ઘાટન થયું છે અને ભવિષ્યમાં જે પોલીસના માટે જે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કામે આવવાનું છે એમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું લોક ઉપયોગી થાય અને લોકો માટે સારી રીતે ઉપયોગ થાય આ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. અને સાથે સાથે જે 2 દિવસ પહેલાં અંજાર શહેરમાં જે એક મર્ડર થયો હતો એમાં જે એક સારી કામગીરી બજાવનાર બે TRV જવાનો હતા, જે આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો હતો, એમને પણ સન્માન કરવામાં આવ્યું છે. અને જે એક લૂંટની ઘટના બનેલ હતી એ લૂંટની ઘટનાને જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને કામગીરી બિરદાવવા માટે જે એમના ભોગ બનાર હતા એ પણ પોલીસની કામગીરી બિરદાવીને એમના તરફથી 4 બાઇકનું પણ જે પોલીસના પેટ્રોલિંગ માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ બધા કાર્યક્રમો આજે જે રાખવામાં આવેલા હતા એમાં અહીંના ધારાસભ્યશ્રી તથા બધા આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં બધું કાર્યક્રમ સંપન્ન થયું છે.